વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રજૂઆત બૈજિક રીતે અને ભૌમિતિક રીતે આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2 જોઈશું. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ રૂપિયા 1300 માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો આ દાખલાની આપણે ગણતરી કરીએ. સૌ પ્રથમ આપણે આ દાખલાને બૈજિક રીતે દર્શાવીશું, ત્યારબાદ ભૌમિતિક રીતે એટલે આલેખ સ્વરૂપે દર્શાવીશું. ઉકેલ: ધારો કે એક બેટની કિંમત રૂપિયા એક્સ અને એક દડાની કિંમત રૂપિયા વાય છે. આથી 3 બેટની કિંમત રૂપિયા 3x અને 6 દડાની કિંમત રૂપિયા 6y થાય. તેથી 3 બેટ અને 6 દડાની કુલ કિંમત રૂપિયા 3900 છે. સમીકરણ બન્યું 3x વત્તા 6y બરાબર 3900. સમીકરણમાંથી 3 આપણે સામાન્ય લેતો અથવા તો 3 વડે ભાગતો સમીકરણ મળશે એક્સ વત્તા 2y બરાબર 1300. આ સમીકરણ 1 થયું. તે જ રીતે 1 બેટની કિંમત રૂપિયા એક્સ અને 3 દડાની કિંમત કેટલી થશે? 3y. તો રૂપિયા 3y. 1 બેટ અને 3 દડાની કુલ કિંમત રૂપિયા 1300 છે. તો સમીકરણ થયું એક્સ વત્તા 3y બરાબર 1300. આ સમીકરણ 2. આમ સમીકરણો એક્સ વત્તા 2y બરાબર 1300 અને એક્સ વત્તા 3y બરાબર 1300 આપેલ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપેલ પરિસ્થિતિને ભૌમિતિક રીતે દર્શાવવા આપણે બંને સમીકરણોના આલેખ એક જ આલેખ પત્ર પર દોરીએ. પ્રથમ સમીકરણ એક્સ વત્તા 2y બરાબર 1300. એક્સને આપણે સૂત્રનો કરતા બનાવીશું તો એક્સ બરાબર 1300 ઓછા 2y. વાયની જુદી જુદી કિંમતો માટે આપણે એક્સની કિંમતો મેળવીએ. વાય બરાબર 600 લઈશું તો આપણને એ સમીકરણનું સાદુરૂપ આપતો વાય એક્સ મળશે 6. વાય બરાબર 0 માટે આપણને એક્સ મળશે 1300. એ જ પ્રમાણે બીજા સમીકરણ એક્સ વત્તા 3y બરાબર 1300 માં એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ બરાબર 1300 ઓછા 3y. વાયની જુદી જુદી કિંમત માટે આપણે એક્સની કિંમત મૂકીએ. વાય બરાબર 400 મૂકીશું. સમીકરણનું સાદુરૂપ આપતો એક્સ 100 મળશે. વાય બરાબર 0 માટે આપણને એક્સ એ 1300 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સ અને પ્રથમ સમીકરણ અને બીજા સમીકરણની કિંમતો કોઠામાં મૂકેલી છે. અહીં આલેખ પત્ર પર એક્સ અક્ષ ઉપર આપણે 100, 200, 300 એમ કરી 1300 સુધી દર્શાવીશું, જ્યારે વાય અક્ષ ઉપર 100, 200, 300 એમ કરીને 800 સુધી આપણે અંક લખીશું. હવે આપણે આલેખ દોરીએ તો અહીંયા સૌ પ્રથમ સમીકરણ એક્સ વત્તા 2y બરાબર 1300 ના આલેખ માટે એક્સ 100 તો વાય 600 એક બિંદુ મૂક્યું. એક્સ 1300 વાય 0 એ બિંદુ મૂક્યું. આપણે એ આલેખ એક રેખા સ્વરૂપે દર્શાવ્યું છે. એક્સ વત્તા 2y બરાબર 1300. એ જ પ્રમાણે બીજા સમીકરણ એક્સ વત્તા 3y બરાબર 1300 માટે એક્સની 100 વાયની 400 અહીંયા બિંદુ મૂકી દીધેલું છે. એ જ પ્રમાણે 1300 ને 0 માટે બિંદુ મૂકીને આલેખ આપણે દોરી દીધું છે. બંને રેખા અહીંયા 1300 અને 0 પર છેદે. ઉપરોક્ત આલેખ આપેલ પરિસ્થિતિને ભૌમિતિક રીતે દર્શાવે છે. બંને રેખા બિંદુ 1300 અને 0 માં છેદે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 નો ત્રીજો દાખલો: એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી. એક મહિના પછી 4 કિગ્રા એટલે કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 હતી. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ સ્વરૂપે આપેલ પ્રશ્નની રજૂઆત કરીશું એટલે ટૂંકમાં બૈજિક રીતે. ત્યારબાદ આપણે એને આલેખ સ્વરૂપે દર્શાવ્યું, જેને આપણે ભૌમિતિક રીતે દર્શાવ્યું એમ કહીશું. ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત રૂપિયા એક્સ અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા વાય છે. પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો આથી 2 કિલોગ્રામ સફરજનની કિંમત રૂપિયા 2x થાય અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા વાય થાય. 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કુલ કિંમત કેટલી છે? રૂપિયા 160. સમીકરણ બન્યું 2x વત્તા વાય બરાબર 160. તે જ રીતે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કુલ કિંમત રૂપિયા 300 છે. સમીકરણ થયું 4x વત્તા 2y બરાબર 300.
બે વડે ભાગતો આખા સમીકરણને તો 2x y બરાબર 150 સમીકરણ નંબર 2 આમ સમીકરણો 2x y બરાબર 150 અને 2x y બરાબર 150 આપેલ પરિસ્થિતિને બાયજિક રીતે દર્શાવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ સ્વરૂપેની રજૂઆત જોઈએ આપેલ પરિસ્થિતિને ભૌમિતિક રીતે દર્શાવવા આપણે બંને સમીકરણોના આલેખ એક જ આલેખ પત્ર પર દોરીએ પ્રથમ સમીકરણનો કોઠો જોઈએ 2x y બરાબર 160 y ને સૂત્રનો કર્તા બનાવીશું તો x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ની કિંમતો મેળવીએ તો પ્રથમ સમીકરણના કોઠામાં x ની 0 માટે y ની 160 x ની 80 માટે y આપણે 0 મળશે બીજા સમીકરણ માટે આપણે જોઈએ તો 2x y બરાબર 150 x ની જુદી જુદી કિંમતો માટે y ની કિંમતો મેળવીએ તો x ની 0 માટે y આપણને 150 મળશે x ની 75 માટે આપણને y 0 મળશે હવે વિદ્યાર્થી મિત્રો આ બંને કિંમતો લઈ અને આપણે આલેખ દોરીએ તો અહીંયા કિંમતો તમને બંને સમીકરણની કોઠામાં દર્શાવેલી છે એ કિંમતો દ્વારા અહીં આપણે આલેખ દોરેલો છે x ની 0 માટે y ની 160 x ની 80 માટે y ની 0 એની એક રેખા દોરીને 2x y બરાબર 160 જે આપણે વાદળી રંગની રેખા દર્શાવે છે એ જ પ્રમાણે 2x y બરાબર 150 માં આપણે એ કોઠાની કિંમતો લઈ અને અહીંયા એ આલેખ દર્શાવ્યો છે તો એ જે આલેખ છે લાલ રંગની રેખા દર્શાવે છે તો અહીં બંને આપણે આલેખ દર્શાવેલા છે ઉપરોક્ત આલેખ આપેલ પરિસ્થિતિને ભૌમિતિક રીતે દર્શાવે છે બંને રેખા એક પણ બિંદુમાં છેદતી નથી બંને રેખાઓ સમાંતર છે